વન અગેન બેટ વિડિયોમાં આપણે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કેવી રીતે આઈ સ્ટડી વાય આવે આઈએસટી છે બરાબર આવો આઈ સ્ટડીઝ ઇંગ્લિશ એવરી ડે આજે વિધાન છે આજે વાક્ય છે કયા કાળમાં છે તો સાદા વર્તમાન કાળમાં હવે એને કહે ભાઈ કે તમારે એને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે આપણે શીખી નાખ્યા છે જે ક્રિયા ચાલુ કરવાની છે STUDY બરાબર તો આપણે પ્રાઇમરી ધોરણમાં શીખીને આવ્યા છે ધોરણ 3-4 માં આઈએનજી લગાવી પ્લસ આઈએનજી એટલે શું થઈ જાય ક્રિયા ચાલુ થઈ જાય બરાબર વર્તમાન કાળ અને વર્તમાન કાળ હોય કેવી રીતે ખબર પડશે તો એની સાથે ટુ બી નો રૂપ એમ ઇઝ અને આર લગાડો તો આના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે કેટલાક નિયમો છે આઈએનજી ક્યાં લગાડે આઈએનજી લગાડો ક્રિયા ચાલુ થઈ જાય પરંતુ જે સ્પેલિંગ ની પાછળ છેલ્લેથી બીજો એક સ્વર હોય ધારો કે આર યુ એન રન છેલ્લેથી આ બીજો શું છે સ્વર 5 એ એ ઓ યુ સ્વર છે ને તો છેલ્લો અક્ષર બેવડાય આઈએનજી લગાડતો શીખી આવ્યા છે બરાબર ટાઈમ વેસ્ટ ના કરતા ખાલી જગ્યા આપણે પૂરી સૂચના ફરી એકવાર ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ forms of the verbs given in the brackets આ રીતે ખાલી દીધે સૂચના છે સૂચના આપણે બધા સૂચનાનો ગુજરાતી ખૂબ જ સરસ મજાનો આવડવું જરૂરી છે આ કારણ છે ગુજરાતી બરાબર કે ચાલુ વર્તમાન કાળના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો ટોસ નો ઉપયોગ કરીને બ્રેકેટ્સ કાઉન્ટ્સ વર્બ્સ ક્રિયાપદ આ ક્રિયાપદ છે રતન ખાલી જગ્યા ઓન ધ બેન્ચ સીટ આપેલું છે રતન આપણે ચાલુ વર્તમાન કહે છે બેસવું ને ક્રિયા ચાલુ કરો તો શું થાય બેસી રહ્યો ખાવું ક્રિયા ચાલુ કરો ખાઈ રહ્યો છું તો ક્રિયા ચાલુ કરવાની સીટ બેસી રહ્યો છે સીટ નું સિટિંગ કરવાનું છે આ જ લગાડવાનું પણ સાથે સાથે કોનો ઉપયોગ કરવાનો આપણે ખાલી ચાલુ ક્રિયા નથી કરવાની ચાલુ વર્તમાન ની ક્રિયા કરવાની છે બરાબર તો વર્તમાન ના ટુ બી નું રૂપ એમ ઇઝ આર હવે એમ ક્યારે આવે તો કાય સાથે ઇઝ ક્યારે આવે તો કે હી શી સાથે હી શી અને ઇટ સાથે બચ્યો કોણ તો કે યુ ધે અને આઈ નું બહુવચન બધા સાથે આવે શીખી ના લે તો રતન ઇઝ સિટિંગ એસ આઈ ટી બેવડાય છે કેમ છેલ્લે થી બીજો સ્વર પ્લસ આઈ ને લગાડે રતન બાકડા પર બેસી રહ્યો છે આઈ તો બી નું કોણ છે એમ આઈ એમ ઈટ ઈટિંગ છેલ્લે તે બીજો સ્વર છે નહીં બીજો અને ત્રીજો સ્વર માત્ર એક સ્વર આવો જોઈએ નહીં બેવડાશે આ એન જી લગાડ આ એ મીટિંગ એન ઓરેન્જ હું નારંગી ખાઈ રહ્યો છું હેમંત હેમંત સાથે ઇઝ હી શી ઇઝ નામ છે હેમંત ઇઝ આપણે યાદ જ રાખવાનું આઈ સાથે એમ બરાબર બહુવચન પર વી યુ વી અને થે અથવા બહુવચન નામની સાથે આ બાકી બધા સાથે ઇઝ એમન છે ઇઝ રન આર યુ છેલ્લે જે બીજો સ્વર બેવડાઈ જાય આઈ એન જી રનિંગ વેરી ફાસ્ટ એમન ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે સંજય સંજય સાથે સંજય ઇઝ કમ કમિંગ ઈ હોય તો ઈ દૂર થાય શીખી આવ્યો ને હા તો આ ઇઝ લગાડી દો સંજય ઇઝ કમિંગ વિથ અસ સંજય આપણી સાથે આવી રહ્યો છે આઈ એમ ઇંગ્લિશ નાવ નાવ એટલે અત્યારે ઘણી વખત જ્યારે બધી ખાલી જગ્યા બધા જ કાળની ખાલી જગ્યા સાથે હોય ત્યારે આવા શબ્દો તમને બતાવે કે કયા કાળમાં છે આઈ એમ ઇંગ્લિશ નાવ હું અત્યારે અંગ્રેજી ભણી રહ્યો છું સ્ટડી આઈ એમ સ્ટડી સ્ટડી વાય નીકળી જાય શીખવાડ્યું આઈ એમ જી બરાબર છે તો હવે અહીંયા ટોપિક પૂરો થયો નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ એટલે સાદો અને પાસ્ટ એટલે કે ભૂતકાળ બરાબર તો
વખતે સાદો ભૂતકાળ શીખીશું. અસ્તુ જય હિન્દ.